જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો। આ શબ્દો પોતાના પ્રિયતમને પાટણથી આ વિશિષ્ટ સાડી લાવવા માટે પ્રિયતમા સંદેશ આપે છે। પણ હવે છેલાજી પાટણની સાથે સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના લીમડીથી પણ તમારી માટે પટોળું લાવી શકે છે। આ પટોળામાં પણ પાટણના પટોળાની જેમ જ કુદરતી રંગો જ વાપરવામાં આવે છે। કહેવાય છે ને કે પડી પટોળે ભાત પાટે પણ વીટે નહીં, મતલબ કે જે રંગ કે ભાત પટોળા પર છપાયેલા હોય તે લુગડું ફાટી જાય તો પણ આ ઘસાઈને ઝાંકા નથી પડતા। તો ચાલો તમને લઈ જઈએ લીમડી અને જાણીએ કે ત્યાં કારીગરો કેવી રીતે આયા અને પટોળા બનાવવાની શરૂઆત ક્યારથી થઈ। લીમડીમાં વણકર સમુદાય દ્વારા છેલ્લા કેટલાય સમયથી પટોળા વણવામાં આવી રહ્યા છે। પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે। પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિકતાની શૈલી માટે જાણીતા છે। એક પટોળું બનાવવા પાછળ 3-4 કારીગરોની મહિનાઓની મહેનત હોય છે। પટોળું બનાવવા માટે નાની મોટી 20 જેટલી પ્રોસેસ કરવી પડે છે। આવો જાણીએ કે કેટલા પ્રકારની ડિઝાઇન્સ આમાં બનાવવામાં આવે છે અને લીમડીના પટોળાને કેવો રિસ્પોન્સ મળે છે। આ સિલ્ક પટોળા કહેવાય અને આમાં તો ઘણા પ્રકારની ડિઝાઇન આવે છે। જે પ્રમાણે કારીગરો કામ કરે, જેના મગજ પ્રમાણે એ રીતે ડિઝાઇન બનાવે ને વ્યવસ્થિત, નારીરત્ન, નારીકુંજ, હાથી પોપટ, નવરત્ન, પછી માણેક ચોક, પછી હમણાં હડતાલો એક નવો ડિઝાઇન આવી છે, એટલે આમાં ડિઝાઇન તો ઘણી આવે છે। મહેનતાણામાં તો શું છે કે નહીં નફો નહીં નુકસાન ધોરણ અત્યારે વેચવી છે, અને બજારે જ આવી તો બજાર ભાવ તો બરાબર મળતા નથી હોતા, એટલે ન છૂટકે દેવા પડે છે। નાકે આની ડિમાન્ડ તો બહુ છે, શોરૂમ ઉપર તો આના 10-12 હજાર રૂપિયા બોલતા હોય છે, પણ અમને એટલા આપતા નથી હોતા। વણકર સમુદાય આજે પણ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યું છે। આ કલાકારોને યોગ્ય ભાવ અને વળતર નથી મળી રહ્યું। મિનિમમ 5,000ની આસપાસ રેશમના ભાવ હોય, એની સામે પાટી બાંધવાના વણાટની મજૂરીના એ બધુંનો હિસાબ કરવા જાય તો 4,000ની આસપાસ તો આનું પડતર કિંમત થાય છે। અને પ્લસ બીજું કે જો કોઈ ભારે ડિઝાઇન કરવી તો એથી વધી જાય છે, એ તો જેવી ડિઝાઇન એ પ્રમાણે હાલે છે। મટીરિયલ તો 500-600 ગ્રામનું એક પટોળું થાય છે, પછી ડબલનું હોય તો 700-800 ગ્રામનું થાય છે, દુપટ્ટો હોય તો 300-400 ગ્રામની આસપાસ થાય છે, જેવી વેરાયટી પ્રમાણે હોય એ પ્રમાણેનું વજન આવે છે। પટોળા બનાવવા ટાઈ એન્ડ ડાય મેથડનો ઉપયોગ થતો હોય છે, એટલે કે પટોળામાં જ્યાં જ્યાં કલર કરવાનો હોય તે સિવાયની જગ્યાને દોરી વડે બાંધી બાદમાં તેને કલરમાં બોળવામાં આવે છે। પટોળામાં જેટલા રંગોનો ઉપયોગ થાય તેટલી વખત આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે। આશ્ચર્યજનક વાત તો એ છે કે પટોળાને એવી રીતે બાંધવામાં આવે છે કે એક કલર બીજામાં મિક્સ નથી થતો, ત્યારે પાટણની સાથે સાથે લીમડીના પટોળા પણ હવે ખ્યાતિ પામી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। માનવના સ્વભાવનું પણ આવું જ છે, જે ઢાળ્યા ઢળ્યા એ ઢળ્યા, એમાં કશો ફેરફાર થાય નહીં। આ રિપોર્ટ આપને કેવો લાગ્યો ચોક્કસપણે અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે બસ આટલું જ, નમસ્કાર।